नमस्कार मित्रों, आज आप बात करना छे अमरा राजा बेटरीज विषे। मित्रों आ चेनल पर स्टॉक शुरुआत में जणावी देवामां आवे छे, एटले लोको वीडियो पूरो नथी जोता अने कंपनीना सारा सारा पासा जोई अने रोकाण करी देता होय छे। परंतु आ कंपनी माथे हाईकोर्टनी लटकती तलवार छे, एटले जो मैनेजमेंट कोर्टनी शरतो पूरी करवामां सफल निवड़े छे तो आ कंपनी ऊंचा शिखरो सर करवानी केपेसिटी तेना खिस्सामां राखे छे। एटला माटे कंपनीना सारा नसरा तमाम पासा जाणी योग्य समय एंट्री लेवा आ वीडियो पूरो जोवा विनंती करूं छूं। सौथी पहेला आपणे कंपनीना सारा पासा जोईए। मित्रों जान्युआरी 2021 में आ स्टॉके 1025 हाई कर्या पछी सतत 7 महीना स्टॉकनो भाव डाउन ट्रेन पर छे। हाल 723 रुपयानी आसपास ट्रेड थई रह्यो छे, नजीकमां 700 रुपये आ स्टॉकनो महत्वनो सपोर्ट लेवल छे। छेल्ला 5 वर्षमां आ लेवल मात्र COVID-19 शरूआतमां ब्रेक थयुं हतुं, जो कि त्यारे तो तमाम स्टॉकना सपोर्ट लेवल तूट्या हता, परंतु आ लेवल कंपनीए तरत ज मेळवी लीधुं हतुं। कंपनीनी वेल्युएशन जोईए तो टॉप 5 ईवी बेटरीज कंपनीमां अमरा राजा बेटरीनું नाम टॉप पर छे। छतां आ स्टॉक तेना सेक्टर पी करता 3 ગણો નીચો ટ્રેડ થઈ રહ્યો છે। કંપનીનો પીઈ માત્ર 19 નો છે, જ્યારે સેક્ટર પીઈ 57 નો છે। આ સ્ટોક પીબી રેશિયોની દ્રષ્ટિએ પણ તેના સેક્ટર કરતાં સસ્તો છે। કંપની ઇન્ટ્રિન્સિક વેલ્યુની દ્રષ્ટિએ પણ સસ્તી, એફડી કરતાં સારું રિટર્ન, સ્ટોક ઓવરબોટ ઝોનમાં નથી અને કંપનીમાં કોઈ રેડ ફ્લેગ પણ નથી। ત્યારબાદ મિત્રો કંપનીના છેલ્લા 4 વર્ષના ફાઇનાન્શિયલ ટ્રેન્ડ પરથી જાણી શકાય છે કે કંપનીની રેવન્યુ અને પ્રોફિટમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે, સાથે કંપનીના ગ્રોથને બૂસ્ટ આપતા ઈવી સેગમેન્ટને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। તો આમ વ્યાજબી વેલ્યુએશન, મજબૂત નાણાકીય સ્થિતિ અને ભવિષ્યમાં ગ્રોથનો ત્રિવેણી સંગમ એટલે અમરા રાજા બેટરીઝ અને આ કંપનીમાં જૂન 2021 મહિનામાં એલઆઈસીએ પણ કુલ ડીઆઈએના રોકાણમાં 5% રોકાણ કર્યું છે। તેની સાથે જૂન મહિનામાં જ અન્ય 4 મ્યુચ્યુઅલ ફંડોએ પણ 1-9% સ્ટેક ખરીદો છે। જો કે ત્યારબાદ કંપનીના ભાવને અસર કરે તેવા માઠા સમાચાર આવ્યા, જેથી મ્યુચ્યુઅલ ફંડોએ જે ભાવે ખરીદી કરી તેના કરતાં આ સ્ટોક સસ્તો મળી રહ્યો છે અને હજી થોડો વધુ ઘટાડો આવી શકે તેવી સંભાવના છે। તો આપણે પહેલા કંપની માટે જે માઠા સમાચાર આવ્યા છે તે જાણીએ, ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી વિશે જાણીશું। મિત્રો આગળ આપણે ટિકર ટેપ ઇન્વેસ્ટમેન્ટ ચેકલિસ્ટમાં જોયું કે કંપનીમાં કોઈ રેડ ફ્લેગ નથી, પરંતુ અઠવાડિયા પહેલાં આ કંપનીમાં એક રેડ ફ્લેગની શરૂઆત થઈ છે। મિત્રો મે મહિનામાં આંધ્રપ્રદેશના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કંપનીના 3 પ્લાન્ટ્સ જેમાં કરકંબાડી, તિરુપતિ અને ન્યૂન ગુદલાપલ્લી માટે ક્લોઝર ઓર્ડરની જાહેરાત કરી હતી। બાદમાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટે આ સસ્પેન્શન ઓર્ડરને 4 અઠવાડિયા સુધી લંબાવી દીધા હતા અથવા પછીના ઓર્ડર સુધી, જે સુનાવણીની તારીખ 26 જુલાઈ છે એટલે કે સોમવારે। મિત્રો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કંપનીને ક્લોઝર ઓર્ડર આપવાનું કારણ એ હતું કે પ્રદૂષણ બોર્ડને બેટરીઓમાં ખતરનાક લીલું હોવાના સંકેત મળ્યા હતા, તેમજ ફેક્ટરીઓમાં કામદારોના લોહીના નમૂનાની તપાસમાં પણ સંકેત આપવામાં આવ્યા હતા કે લોહીમાં ખતરનાક સ્તરની સીસા હાજર છે, જેથી કોર્ટે મેનેજમેન્ટને ઉપચારાત્મક કાર્યવાહી કરવા કહ્યું છે। જો કંપનીનું મેનેજમેન્ટ કર્મચારીઓના લોહીમાં ભરતું લીડ અટકાવવા માટે યોગ્ય ઉપાય શોધી શકે છે તો કાલે 26/7 સુનાવણીમાં કંપની તરફથી સારો નિર્ણય આવી શકે છે અને કદાચ ટૂંક સમયમાં કંપની તરફથી સસ્પેન્શન ઓર્ડર હટી શકે છે। ત્યારબાદ મિત્રો વિડીયો પૂરો કરતા પહેલા કંપનીમાં રોકાણની ફોર્મ્યુલા સાથે વધુ એક સારા સમાચાર જાણી લઈએ। મિત્રો કંપનીનું રિઝલ્ટ 14 ઓગસ્ટે આવવાનું છે, ત્યારે શેરખાન બ્રોકરેજને 111% નફામાં વૃદ્ધિની આશા દેખાઈ રહી છે, તો ખરાબ સમાચારની સાથે આ એક સારા સમાચાર પણ કંપની માટે આવ્યા છે। તો મિત્રો સોમવારની સુનાવણી બાદ આ કંપનીમાં રોકાણનો નિર્ણય લઈ શકાય, જો ભવિષ્યમાં ક્લોઝર ઓર્ડરને હટાવી લેવામાં આવે છે તો રોકાણની સૌથી સારી તક માની શોર્ટ ટર્મથી માંડી લોંગ ટર્મ માટે રોકાણ કરી શકાય, કારણ કે મજબૂત સપોર્ટ લેવલ 700 રૂપિયા નજીક જ છે અને કંપનીમાં ગ્રોથની આશા સારી છે। તો મિત્રો આવા જ ઉપયોગી વિડીયો તમે આગળ પણ જોવા માંગતા હોય તો જલ્દીથી આ ચેનલ સબસ્ક્રાઈબ કરો। ચાલો મળીએ નવા વિડીયોમાં, આપનો દિવસ શુભ રહે।